નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વર્લ્ડ વાઇઝ મતદાર યાદી ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણો છો કે હાલમાં ગ્રામ પંચાયત ચૂંટણી જાહેર થઈ ગયેલ છે અને તે અન્વયે તારીખ 29/11/2021 ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે અને તારીખ 4/12/2021 સુધી આ ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે ફોર્મ ભરાશે. તો ફોર્મ ભરવા માટે મતદાર યાદીની જરૂરિયાત રહેતી હોય છે, કેમ કે ફોર્મ ભરવા માટે તેમાં વોર્ડ વાઇઝ મતદાર યાદીનો ક્રમ નંબર શું છે તે ક્રમ નંબરને એ તમામ વિગતો લખવાની આવતી હોય છે. તો ઘણા બધા લોકોને ફોર્મ ભરવા માટે મતદાર યાદીની જરૂરિયાત રહેતી હશે. તો આ વોર્ડ વાઇઝ મતદાર યાદી ઓનલાઈન જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, વોર્ડ વાઇઝ મતદાર યાદી ડાઉનલોડ કરો માત્ર એક મિનિટમાં. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમે પણ જો મતદાર યાદીને ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમારા મોબાઈલ કે કમ્પ્યુટર પર એકદમ સરળતાથી માત્ર એક મિનિટમાં આ મતદાર યાદીને ડાઉનલોડ કરી શકો. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું અને આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, વર્લ્ડ વાઇઝ મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે એડ્રેસ બારમાં એડ્રેસ જોઈ શકો છો કે sec.gujarat.gov.in/search/photo-roll.asps. આ આખી લિંક જે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણેની વેબસાઇટ છે, તે તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં ટાઈપ કરવાની રહેશે અને પછી ઓકે આપવાનું રહેશે. અથવા તો મિત્રો, હું તમને આની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાં ક્લિક કરી અને સીધા તમે આ વેબસાઇટ ઉપર આવી શકશો. તો આ વેબસાઇટ ખોલી લીધા પછી આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળશે. તો આપણે અહીંયા હાલ ગ્રામ પંચાયતની જે વર્લ્ડ વાઇઝ મતદાર યાદી હોય તે ડાઉનલોડ કરવા માગીએ છીએ. તો અહીંયા આપણે ગ્રામ પંચાયતની સામે જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક રાખી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ગ્રામ પંચાયતની સામેના બોક્સમાં ચેકમાર્ક કરેલું છે. ત્યાર પછી મિત્રો, અહીંયા તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે, ત્યાર પછી તાલુકાનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. તો દાખલા તરીકે આપણે અહીંયા કોઈ પણ જિલ્લો સિલેક્ટ કરી લઈએ, દાખલા તરીકે અમદાવાદ જિલ્લો આપણે અહીંયા સિલેક્ટ કરી લીધો છે. ત્યાર પછી તેમાં કોઈ એક તાલુકો સિલેક્ટ કરી લઈએ. તો જેવા આપણે તાલુકો સિલેક્ટ કરીશું એટલે નીચે વિલેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન ખુલી જશે. તો ત્યાંથી આપણે વિલેજ સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો જેવા આપણે વિલેજ સિલેક્ટ કરી લેશું એટલે આપણને અહીંયા નીચે આખું વર્લ્ડ વાઇઝ લિસ્ટ આપણને જોવા મળી રહ્યું છે. પણ તે પહેલાં આપણે અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડ તે જ પ્રમાણે તેની નીચેના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે. તો ચાલો હું અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી લઉં, ત્યાર પછી તમને આગળની વિગત બતાવું. તો મિત્રો, આપણે કેપ્ચા કોડ ટાઈપ કરી લીધો છે અને મિત્રો, અહીંયા તમે જે વોર્ડ નંબર હોય તે કોલમ નંબર 1માં વોર્ડ નંબર જોઈ શકો છો, ત્યાર પછી વોર્ડ પાર્ટ નંબર જોઈ શકો છો, ત્યાર પછી તે પાર્ટમાં કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે તેની ડિટેલ લખેલી જોવા મળે છે. ત્યાર પછી અહીંયા શોનો બટન છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો જે મેઇન રોલનું શોનું બટન છે તેના ઉપર આપણે ક્લિક કરશું એટલે મતદાર યાદી ડાઉનલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે માત્ર એક ક્લિકમાં આપણી સામે જે સિલેક્ટ કરેલ ગામની મતદાર યાદી આવી જાય છે. તો આ પ્રમાણે તમે પણ તમારા ગામની મતદાર યાદી તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં એકદમ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આખી મતદાર યાદી આપણને જોવા મળી રહી છે અને આ આખી PDF છે તે ડાઉનલોડ થઈ જાય છે. તે ઉપરાંત મિત્રો, આગળ જણાવવાનું કે જો તમારું આમાં નામ ન હોય, કદાચ પુરવણી યાદીમાં નામ હોય, તો ફરીથી કેપ્ચા કોડ ટાઈપ કરી લેવાનો છે અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા પછી અહીંયા
एसयूपी सब रोल एट्ले कि सप्लिमेंटरी रोल, तो तेनी नीचे रहेल शो बटन पर क्लिक कर देवानू रहेशे। तो ते क्लिक करशो एटले मित्रों तमारी जे सप्लिमेंटरी मतदार यादी हशे तेनू लिस्ट पण डाउनलॉड थई जशे। तो आ प्रमाणे तमारो मेन रोल अने सप्लिमेंटरी रोल डाउनलॉड करी शको छो। फरीथी आपणे मेन रोल डाउनलॉड करी लईए अने बताविए। तो आमांथी कोई पण वर्ड दाखला तरीके अहींया आपणे छठ्ठा वर्डनो, तो तेनू डाउनलॉड थई गयुं छे। तो आ प्रमाणे मित्रों जे मात्र विगत सिलेक्ट करी अने कैप्चा कोड नाखी क्लिक करशो तो तमारा गामनी मतदार यादी तमे पण तमारा मोबाइलमां डाउनलॉड करी शको छो। तो मित्रों जो तमने मारो आ वीडियो पसंद आयो होय तो लाइक करजो, मित्रों साथे शेर करजो, जरूर जणाई तो कमेंट करजो, अने हाँ आपणी आ यूट्यूब चेनलने सब्सक्राइब करवानुं भूलशो नहीं। फरी मळीशुं नवा वीडियो साथे, त्यां सुधी रजा लो। जय हिंद, वंदे मातरम।